સમાચાર વિસ્તારથી જોયું તો ઇલેક્શન કમિશન દ્વારા સત્તરમી લોકસભાની ચૂંટણી માટેની જાહેરાત કરતા આથી સુરત સહિત સમગ્ર દેશમાં આદર્શ આચાર સંહિતાનો અમલ શરૂ થઈ ગયો છે ઇલેક્શન કમિશન દ્વારા લોકસભાની ચૂંટણીની તારીખો જાહેર કરી દેવામાં આવી છે ઇલેક્શન કમિશને સાત તબક્કામાં પાંચસો તેતાળીસ લોકસભા સીટ ઉપર ચૂંટણીની તારીખો જાહેર કરી છે પ્રથમ તબક્કાનું મતદાન અગિયાર એપ્રિલ અને છેલ્લા તબક્કાનું મતદાન ઓગણીસમી મેના રોજ પૂર્ણ થશે બધી જ ચૂંટણી ઓગણીસમી મે સુધીમાં કરી દેવામાં આવશે લોકસભાની ચૂંટણીની તારીખો જાહેર થતાં દેશમાં દરેક પક્ષ માટે આચારસંહિતા લાગુ થઈ ગઈ છે સુરત જિલ્લામાં ચૂંટણી આચાર સંહિતાના આદર્શ પાલન માટે નાણાંની ગેરકાયદે હેરાફેરીને રોકવા તંત્ર સતર્ક છે તેના માટે સુરતમાં પ્રત્યેક વિધાનસભા વિસ્તારમાં ત્રણ મળી કુલ અડતાલીસ ટીમ કાર્યરત રહેશે શહેરમાં આજથી સોળ ફ્લાઇંગ સ્કવોડ સોળ સ્ટેટિસ્ટિક સર્વેલન્સ ટીમ અને સોળ આચાર સંહિતા ટીમ મેદાને ઉતરી છે સક્રિય થયેલી ટીમો દ્વારા આથી તેમના વિધાનસભા વિસ્તારોમાં તપાસ શરૂ કરવામાં આવી છે સ્ટેટિસ્ટિક સર્વેલન્સ ટીમ દ્વારા નાણાંની હેરાફેરી રોકવા સંબંધે આજથી કાર્યવાહી શરૂ કરવામાં આવી છે સુરત જિલ્લામાં ચૂંટણી તૈયારી અને મુક્ત વાતાવરણમાં આચાર સંહિતાનો કડકપણે અમલ શરૂ થઈ ગયો છે